દીકરીઓને બહેનોને વિનંતી છે, તમને કોકની સાથે પ્રેમ થયો હોય તો તમે તમારા મા બાપને કહેજો. બીજું કે તમારી નાતનો છોકરો હોય ને ત્યાં સુધી બીજામાં નહીં પડતા. હું એમ નથી કેતો પ્રેમ ન કરાય, પ્રેમ કરાય, કરવું જ પડે. પણ આજે કેટલી મૂર્ખ દીકરીઓ વિધર્મી મુસ્લિમોની સાથે જ્યારે ભાગે છે ને એનું પરિણામ બહુ ખરાબ આવે, બહુ ખરાબ. અત્યારે આખા દેશની અંદર શ્રદ્ધા નામની દીકરીનો કિસ્સો ચર્ચામાં છે. લવ જિહાદના નામે આખું એ લોકો ષડયંત્ર ચલાવે. આપણી ભોળી ભલી દીકરીઓને સારા રૂપકડા છોકરાની અંદર આકર્ષિત કરીને પરણી અને પછી એને જે દુઃખ આપે છે, તમે કલ્પના જ ના કરી શકો. અરે તમને આટલો મોટો સમુદાય સમાજ છે, એમાંથી કોઈ ગમતો નથી? અને આવા લોકોની સાથે જે તમારા ધર્મનો નથી, જે તમારા કર્મનો નથી, જે તમારી સાથે કોઈ દાડો સેટ થાય એમ નથી, જે માત્ર ને માત્ર એના લોહીમાં તમારા પ્રત્યે ખાર અને દુશ્મના વટ છે, એનો હાથ પકડો અને તમે તમારા મા બાપને ઠોકરાવી દો. 20-22 વર્ષથી તમને લાડે કોટે મોટા કર્યા હોય, પ્રેમ આપ્યો હોય, તમારા માટે અડધું ખાધું ન હોય, તમને ભણાવ્યા હોય, તમારા તમામ કોડ પૂરા કર્યા હોય અને એક એક ખહુરિયાની માટે તમે તમારા મા બાપને છોડી દો. આજે અમને વેદના થાય છે. પ્લીઝ આવી ભૂલ નહીં કરતા. પ્રેમ કરવો તમારો અધિકાર છે, એમાં સ્વતંત્ર છો, પણ ક્યાં કરવો ને એ તો થોડુંક વિચારીને કરવું પડે. ગામડા ગામની માં એક માટલું લેવા જાય તો 5 ટકોરા મારીને લાવે અને પાછી કહેતી આવે, જો ભાઈ મારા હાહુને નહીં ગમે પાછું આપી દેજો. અરે આ દુનિયા કૂતરો લેવા જાય ને તો 5-5 પેઢીના હિસ્ટ્રી જોવે કે કૂતરો લેવો કે નહીં આનો. અને તમે ધણી લઈ આવો, હાવ ભંગાર, જેને યારે 60 વર્ષ રહેવાનું છે, જેને જિંદગી અર્પણ કરવાની છે, તમારા મારીને કટકા કરી નાખ્યા હોય એવાને યારે પરણી જાઓ. અને તમારા મા બાપને ખબર ન હોય અને બિચારા દુઃખી થાય, તમારી માટે રડે, પગે લાગે, બેટા એને યારે આપણે ન કરાય, બેટા એને યારે ન કરાય, તું બીજે કે ત્યાં કરી દે, રડે મા બાપ. નપાવટ કેટલી દીકરી એમ કે તમારે મરી જાવ તો મરી જાવ, બાકી હું લગ્ન તો એને જ કરીશ. લે હું પણ આ. પ્લીઝ એક નાના સાધુનું માનજો. અને તમામ બહેનોને મારી વિનંતી છે, આ મેસેજ તમે તમામ દીકરીઓ સુધી પહોંચાડજો. દુઃખી તમે થાઓ, દુઃખી તમારો પરિવાર થાય. વિધર્મીને ત્યાં તો જવું જ નહીં, એ લોકો કોઈ દાડો આપણા થવાના નથી, નથી નથી, કોઈ દાડો નહીં. ધ્યાન રાખજો. મને કાલે જ આ ભગત કહેતા, મને કે આ સ્વામી જુઓ, શ્રદ્ધા નામની દીકરી ઓલો છોકરો લઈ ગયો અને 2 વર્ષથી એનું ખૂન કરીને કટકા કરીને નાખી દીધી તો ખબર નહીં. અને દિલ્હીમાં થયું અને ઓલો દિલ્હી વાળો પાછો અહીંયા આવીને એમ કે હું બધું સારું, અરે હું સારું, તારું તારું સારું કર પહેલા. એટલે ધ્યાન રાખજો મારા બાપ, કોક બટ